मांडवी तालुकाना रूपण गामे आवेल हनुमान दादाना मंदिरे हनुमान जयंती निमित्ते भक्तिभावपूर्ण माहौल में उजवणी कराई। मांडवी तालुकाना रूपण गामे वर्षो पुराणु नानकड़ो मंदिर आवेलो हतो, जेमा शिव भक्त नरेशभाई गामिक द्वारा वर्षोथी हनुमान दादानी पूजा अर्चना करवामां आवती हती। आ मंदिरने दाताओना सहयोग थकी मोटू बनावामां आवेल छे, जेमा आज रोज हनुमान जयंती निमित्ते शास्त्रोक्त विधि अनुसार पूजा अर्चना करवामां आवी हती अने दाताओना सहयोग थकी महाप्रसादनुं आयोजन पण करवामां आवेल छे, जेमां धर्मप्रेमी भाईઓએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી તેમજ ગામિત સમાજના અગ્રણી ભીખુભાઈ ગામિત, નરેશભાઈ ગામિત તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। રૂપણ ગામમાં આજે વર્ષોથી જે લોકોની જે માંગણી હતી કે આ મંદિર ભવ્ય બને અને ઘણા વર્ષોની તપસ્યા આજે પૂર્ણ થઈ અને એક અતિશય મોટું વિશાળ મંદિર આજે જે ભૂમિદાન કર્યું છે હંસુભાઈ અવિચળે, એમને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ। કારણ કે ભૂમિદાન નહીં હોતે તો આ મંદિરનું નિર્માણ નહીં થતું। 25 વર્ષથી આ અમે નાના અમથા મંદિરમાં પૂજા કરતા હતા, પણ જ્યારથી હંસુભાઈએ ભૂમિદાન કર્યું અને નટુભાઈ રબારી અને બધા કાર્યકર્તાઓ ભેગા થઈને પછી જે નિર્માણ કર્યું છે, જે ધારેલું એના કરતાં બી સરસ નિર્માણ થયું મંદિરનું, અને દાદાના પાટંગણમાં આજે હનુમાન જયંતિ ઉજવાઈ રહેલી છે। તો જેણે જેને પણ સહકાર આપ્યો આ મંદિરમાં અને જેણે જેને આ ભંડારામાં પણ સહકાર આપ્યો, એ બધાનો અમે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। અને માંડવી રૂપણ ખાતે હનુમાનજી મંદિરની જન્મજયંતિ નિમિત્તે જ્યારે મંદિર જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે ખરા જોઈએ તો આ 200 જૂનું મંદિર છે અને એક નાનું સરખું મંદિર હતું એક ખેતરમાં, તો લોકોના સહકારથી ત્યાં જમીનના દાદા ધનસુભાઈ વિચાર તરફ જમીન મળી અને ત્યાં એક મોટું મંદિર બનાવીને આજે ખરેખર નવું મંદિર બન્યું છે, ત્યારે અમે લોકો આનંદ અનુભવીએ છીએ। અને આજે નગરજનોના સહકારથી ગામ ગુમ કહીએ હનુમાન જયંતિ ઉજવવાનું નક્કી કરવાને આજે ઉજવી રહ્યા છે, તે બદલ હું સૌ નગરજનો તેમજ દાદાઓનો પણ આટલા બધા ખૂબ ખૂબ આભાર માની વિનું છું। જય હિન્દ, જય ભારત। જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી।